કેમ છો બાળકો મજામાં ને આપણે પાઠ એક ચબૂતરા વિશે માહિતી મેળવી હવે આપણે કાવ્ય બે તારા એના વિશે સમજૂતી મેળવવાની છે જેના લેખક છે સુરેશ દલાલ બાળકો આપણે તારા કાવ્ય છે તે મૌખિક કરવાનું છે મોઢે કરવાનું છે હવે આ કાવ્યમાં શું કહેવા માગે છે તે સમજીએ આ સુંદર પ્રાર્થના છે પ્રાર્થનામાં આવતા પર્વત નદી સરોવર દરિયો વૃક્ષો સૂર્ય ચંદ્ર તારા પાણી પક્ષી જીવજંતુઓ વગેરે કુદરતના અંશો છે એનો અર્થ કે આ દરેક વસ્તુ છે તે કોણે બનાવી છે કુદરતે ભગવાને અહીં કવિના સઘળા કુદરતના અંશોમાં ઈશ્વરને જુએ છે એટલે કે કવિ છે આ દરેક કુદરતના અંશો છે એમાં ઈશ્વરને જુએ છે કે આ દરેક વસ્તુ છે તમે જોઈ હશે તો આ દરેકમાં તે ઈશ્વરના દર્શન કરે છે હવે જો અહીંયા ચિત્ર આપેલું છે ચિત્રમાં સૂરજ પર્વત પ્રાણીઓ વૃક્ષ નદી દરેક વસ્તુઓ આપેલી છે હવે બાળકો સૌપ્રથમ આપણે આ કાવ્ય પંક્તિ ગાવાની છે તો તમે ગાશો ને મારી સાથે તો ચાલો ગાઈએ पर्वत तारा पहळा खम्भा सरवर तारी हे ईश्वर जो तनि क्याक क्याक ने क्याक। दर्यो तारु दिल विशालो वृक्षो तारी वात मेकधनुषना रङ्गो मातु रमी रडियात् तू तरणा नो तारण हारो चरणा तूनाद फूल फूल नीरंग सुगन्धे तारी छे सोकाद सिंह वाघ कोयल बुलबुल पतंगिया नी तमरा सूर्य चंद्र तारा आभे अही आगिया बमरा। રાડ ત્રાડ ને લાડની સાથે મોર પીછનો સુર સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે એમાં મારી હોળીને આ કોણ હંકારે તું જ કહે તો બાળકો તમને કાવ્ય પંક્તિ ગાવાની મજા આવી ને તો ચાલો તમારે પણ આવી રીતે કાવ્ય ગાવાનું છે હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીએ તો પેલી પંક્તિ છે પર્વત તારા પહળા ખભા પર્વતનો અર્થ થાય ડુંગર અથવા ગીરી હવે પર્વતને કવિએ શું કહ્યું છે પહોળા ખંભા કહ્યા છે તમે પર્વત જોયો હશે પર્વત ખૂબ પહોળો હોય એટલે એની જે બાજુની પહોળાઈ છે એને પહોળા ખભા કહ્યા છે અને સર્વર તારી આંખ સરોવર એટલે કે કુદરતી રીતે બનેલું સરોવર અથવા તળાવ અને આંખનો અર્થ થાય નયન અથવા નેત્ર એટલે કવિ કહે છે કે પર્વતના ખભા પહોળા છે અને સરોવર તારી આંખ છે હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક એટલે કવિ કહે છે કે પર્વતના પહોળા ખભા છે એટલે પર્વતમાં પણ ઈશ્વરને જોવે છે અને સરોવર છે એ તારી આંખ છે અને હું તને ક્યાંક ક્યાંક ને ક્યાંક જોઉં છું કે તારા વિશાળ ખંભા છે કે હે ઈશ્વર પર્વત તારા વિશાળ ખંભા છે સરોવર તારી આંખ છે અને હું તને ક્યાંક ક્યાંક ને ક્યાંક જોઉં છું દરિયો તારું દિલ વિશાળું વૃક્ષો તારી વાત ધનુષ્યના રંગોમાં તો રમી રહ્યો રળિયાત બાળકો અહીંયા દરિયો એટલે સમુદ્ર અને દિલ જેનો અર્થ થાય હૃદય અને વિશાળ એટલે પહોળું વૃક્ષો જેને કહેવાય જાડ અથવા તરુ એટલે અહીંયા કવિ કહે છે કે આ દરિયો તારું વિશાળ હૃદય છે અને વૃક્ષો પણ તારી જ વાત છે આપણને ખબર છે કે વૃક્ષો આપણે વાવીએ છીએ પણ તેમાં ધીમે ધીમે તેને મોટું કોણ કરે છે ઈશ્વર મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો રળિયાત બાળકો રળિયાતનો અર્થ થાય સુંદર એટલે કવિ કહે છે કે મેઘધનુષના રંગોમાં તું સુંદર રીતે રમી રહ્યો છે આવું કવિ છે એ ઈશ્વરને સંબોધીને કહે છે કે દરિયો તારું વિશાળ હૃદય છે વૃક્ષો પણ તારી જ વાત છે અને મેઘધનુષ્ય તમે જોયું જ હશે અત્યારે ચોમાસાની ઋતુ છે તો મેઘધનુષ્ય દેખાય છે ચોમાસામાં ખૂબ વરસાદ આવે ત્યાર પછી મેઘધનુષ્ય દેખાય છે ત્યાર પછી તું તરણાનો તારણ હાર ચરણાનો તું નાદ બાળકો અહીંયા તરણાનો અર્થ થાય તણખલું કે તું તરણાનો તારણહાર છે એટલે સામાન્ય માણસ તારણહારો એટલે ઉદ્ધાર કરનારો અને તરણું એટલે તણખલું અહીંયા કવિ કહે છે કે તું સામાન્ય માણસનો ઉદ્ધાર કરનારો છે અને ઝરણાનો તું નાદ છે બાળકો નાદ એટલે એનો અર્થ થાય અવાજ કે ઝરણું જ્યારે ખળ 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 વહે છે એનો તું અવાજ છે ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ સોગાદ એટલે ભેટ અહીંયા કવિ કહે છે કે આ બધા જે ફૂલો છે એમાં રંગ અને એમની જે સુગંધ છે એ તારી જ ભેટ છે આપણને ખબર છે કે તમે રંગબેરંગી ફૂલ જોયા હશે તો કેવા સરસ તેની અંદર રંગ પૂરેલા હોય છે કોઈ રંગ કોઈ ગુલાબી કલર હોય કોઈ પીળા રંગનું હોય કોઈ કેસરી રંગનું ફૂલ હોય તો આ છે આપણને ખબર છે કે આપણે તો છોડવા આવીએ છીએ પણ એની અંદર ફૂલ ખીલે છે ત્યારે કેવા સરસ મજાના કલર એમાં પૂરેલા હોય છે તો બાળકો આ બધું કોણ કરે છે ઈશ્વર કરે છે ઘણા ફૂલ એવા હોય છે કે જે બે ત્રણ રંગના પણ સાથે હોય છે તો આ કેવી ભગવાનની કળા છે કે ફૂલો છે એમાં કેટલા સરસ મજાના રંગો પૂરેલા હોય છે આપણને ખબર છે કે આપણે કોઈ સફેદ કપડું લઈ આવીએ ને પછી આપણે એમાં રંગ ભરીએ તો એમાંથી રંગ વયો પણ જાય પણ આ જે ફૂલ છે એમાંથી ક્યારેય રંગ જાતો નથી અને કેટલો સરસ મજાના રંગો છે એટલે કવિ કહે છે કે હે ઈશ્વર આ ફૂલની અંદર જે રંગ અને સુગંધ ભર્યા છે એ પણ તારી જ ભેટ છે સિંહ વાઘને કોયલ બુલબુલ પતંગિયાને તમારા સૂર્યચંદ્રની ને તારા આવે અહીં ગયા ભમરા તો અહીંયા કવિ કહે છે કે સિંહ વાઘ કોયલ બુલબુલ પતંગિયા સૂર્ય ચંદ્ર તારા અને આગ્યા ભમરા આ બધા તારા જ સ્વરૂપો છે આપણને ખબર છે કે આ દરેકની રચના કોણે કરી છે ઈશ્વરે કે સિંહ છે વાઘ છે કોયલ બુલબુલ પતંગિયું પછી તમરા તમે જોયા હશે બાળકો ભમરા આગિયા એટલે આગિયા જે લાઇટ વાળો આપણે જીવડું કહીએ ને આગિયા એવા હોય છે તમે કોઈ ગામડે હોય તો તમે જોજો આગિયા ત્યાં દેખાશે એટલે કવિ કહે છે કે આ બધા તારા જ સ્વરૂપો છે ત્યાર પછી રાડ ત્રાડ ને લાડની સાથે મોર પીછનો સુર સંતા કુકડી રમતો રમતો રહે નજીકને દૂર તો અહીંયા કવિ કહે છે કે રાડ ત્રાડ અને લાડ તેમજ મોરના ટહકાર રૂપે અમારી સાથે સંતા કુકડી રમતો રમતો ઘડીક નજીક આવે છે અને ઘડીક દૂર જાય છે કવિ છે ઈશ્વરને સંબોધીને કહે છે ત્યાર પછી અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે એમાં મારી હોળીને આ કોણ હંકારે તું જ કહે હવે કવિ કહે છે કે અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે તો બાળકો અજવાળાનો અર્થ થાય પ્રકાશ અને અંધારું એટલે અંધારું તો હવે અહીંયા કવિ શું કહે છે કે અજવાળાના કાંઠા વચ્ચે એટલે કવિ અહીંયા જીવનની વાત કરી છે કે અજવાળાના બે કાંઠા વચ્ચે અંધારાની એટલે અજવાળાના એટલે સુખના બે કાંઠા વચ્ચે અંધારાની એટલે કે દુઃખની નદી વહી રહી છે તો એમાં મારી જીવનરૂપી હોડીને કોણ અંકારે તું જ કહે એટલે કવિ કહે છે કે આ મારી હોળી છે એને તું જ આગળ વધારે છે એટલે આ પંક્તિનો અર્થ થાય કે આપણે જીવનમાં ક્યારેક સુખ આવે ક્યારેક દુઃખ આવે તો એમ એને પાર કરવાની એટલે કે એ મારી હોળી છે જીવનરૂપી હોળી છે જે સુખ દુઃખની એને આગળ વધારવાની છે તો એ તારે જ વધારવાની છે અહીંયા કાવ્ય પંક્તિ સંપૂર્ણ થાય છે તો બાળકો તમને ખ્યાલ આવી ગયો કે કાવ્યમાં શું કહેવા માંગે છે હવે આપણે આની ઉપરથી જ આપણે પ્રશ્નોના જવાબ જોઈ શકીએ છીએ દાખલા તરીકે સવાલ એવો હોય કે કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે તો આપણે કહી શકીએ કે કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે તો બાળકો હવે પછી સવાલ એવો થાય કે કવિ કોને ભગવાનની આંખ ગણે છે તો આપણે અહીંયા દેખાય છે કે સરવર તારી આંખ તો જવાબ થાય કે કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે ત્યાર પછી કે ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે તો આપણે એના જવાબમાં અહીંયા લખવાનું છે કે મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો રળિયાત એટલે કે મેઘધનુષ્યના રંગોમાં ઈશ્વર સંતા કુકડી રમે છે પછી ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે તો અહીંયા આપણે પંક્તિ જોવા મળે છે કે ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ એટલે કે ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે ત્યાર પછી હોડી કોણ હંકારતું હશે તો હોડી ઈશ્વર હંકારતું હશે આવી રીતે આ કાવ્ય પંક્તિમાંથી સવાલ જો પૂછાઈ શકે તો આપણે પંક્તિમાંથી જ આપણને સવાલના જવાબ મળી જાય છે હવે આપણે આગળ જોઈએ શબ્દ સમજૂતી તો બાળકો ખભા ખંભા એટલે ખભા ઉપર મીંડું નથી આપણે યાદ રાખવાનું છે સરોવર એટલે કુદરતી રીતે બનેલું સરોવર અથવા તળાવ વિશાળું એટલે વિશાળ અથવા ઘણો મોટો રળિયાત એટલે આ કાઉસમાં જે શબ્દ છે એ ધ્યાનમાં નથી લેવાનો એનો અર્થ થાય સુંદર ત્યાર પછી તરણું એટલે તણખલું પછી નાદ એટલે સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ પછી સોગાદ એટલે પેટ અને આગ્યા એટલે રાત્રિના અંધારામાં ટમટમતું જીવડું અને ત્રાડ એટલે ગરજના જે સિંહ ગરજના કરે ને એને કહેવાય ત્રાડ તો બાળકો આ જે શબ્દ સમજૂતી છે એને પણ તમારે સમજવાની છે અને યાદ રાખવાની છે કારણ કે સમાનાર્થી શબ્દ છે એ શબ્દ સમજૂતી જ કહેવાય સમાનાર્થી શબ્દ એટલે કે જે શબ્દ આપેલો હોય એના જેવો જ બીજો શબ્દ એને શું કહેવાય સમાનાર્થી શબ્દ તો અહીં આપણે જોઈએ છે કે શબ્દ સમજૂતી છે એટલે એ એક પ્રકારે સમાનાર્થી જ કહી શકાય અને વિરોધી શબ્દ તો કે જે શબ્દ આપેલો હોય એના વિરોધનો શબ્દ હવે જો બાળકો આપણે અહીંયા જોઈએ કે ભાષા સજ્જતા તો ઉચ્ચારણ વિષયક સજ્જતા સ અને શ કે આપણે ઘણીવાર સને બદલે શ અને શને બદલે સનો ઉચ્ચાર કરતા હોઈએ છીએ તો સને બદલે શના ઉચ્ચારથી શબ્દનો અર્થ બદલાય છે તે સમજીએ જો બાળકો આપણે ઘણી વખત સસલાનો સ બોલવાનો હોય ત્યાં શરણાઈનો સ બોલીએ છીએ અને શરણાઈનો શ બોલવાનો હોય ત્યાં આપણે સસલાનો સ બોલીએ છીએ તો એના કારણે આખો અર્થ બદલાઈ જાય છે જે શબ્દ હોય એનો અર્થ બદલાઈ જાય છે આપણે અહીંયા સમજીએ સસલાનો સ સર એટલે સરોવર અને શરણાઈ નો સ શર એટલે બાણ જો અહીંયા બોલાય સર બરાબર પણ બંનેનો અર્થ કેટલો બદલાયો છે આપણને અહીંયા દેખાય છે ત્યાર પછી સાર એટલે કસ અને શાર એટલે છિદ્ર પછી સત એટલે સત્ય અને સત એટલે સો ત્યાર પછી શરણાઈ નો સોરી સસલાનો સ સુર એટલે અવાજ અને શરણાઈનો સ સુર એટલે શૌર્ય ત્યાર પછી કેશ એટલે મુકદમો અને કેશ એટલે વાળ ત્યાર પછી સસલાનો સ પાસ એટલે ઉત્તીર્ણ અને શરણાઈનો સ પાસ એટલે ફાંસો તો બાળકો તમે ભાષા સજ્જતામાં જોઈ શકો છો કે શરણાઈનો સ છે અને સસલાનો સ છે તો એ બંને વચ્ચે કેટલું અંતર છે આપણે જ્યારે સ ને બદલે શ બોલીએ છીએ આપણને અર્થ ખબર નથી હોતી એટલે આપણે બોલી નાખીએ છીએ પરંતુ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સસલાનો સ છે તો એનો કેવો અર્થ થાય છે અને શરણાઈનો સ છે એનો કેવો અર્થ થાય છે બાળકો જ્યારે આપણે બોલીએ ત્યારે ઉચ્ચારણ એક સરખું જ થાય છે પરંતુ તેનો અર્થ બદલાય છે એટલે હવે આપણે ધ્યાન રાખવાનું છે કે જ્યાં સસલાનો સનો ઉપયોગ થાય ત્યાં સસલાન શનો જ ઉપયોગ કરવાનો છે અને જ્યાં શરણાઈના શનો ઉપયોગ થાય ત્યાં શરણાઈના સનો જ ઉપયોગ કરવાનો છે હવે આપણે ખાલી જગ્યામાં જોઈ શકીએ છીએ કે કૌંસમાંથી યોગ્ય અક્ષર પસંદ કરી ખાલી જગ્યા પૂરો અહીંયા પેલી ખાલી જગ્યા છે નૂક ખાલી જગ્યા ન હવે શરણાઈનો સ આપેલો છે અને સસલાનો સ આપેલો છે તો બાળકો અહીંયા જવાબમાં આવશે સસલાનો સ સા હવે ખાલી જગ્યા વણ તો જવાબમાં આવશે સસલાનો સ સી સી વણ ખાલી જગ્યા રોવર એટલે સસલાનો સ આવશે સરોવર પછી રિશેષ તો આમાં સસલાનો સ આવશે સે બરાબર એટલે રિસેષ હવે આમાં છે હવે શ્યા કયો છે સસલાનોય છે અને શરણાઈ છે તો અહીંયા આવશે શરણાઈ સમસ્યા પછી ખાલી જગ્યા કાર તો શરણાઈ આવશે શિકાર ખાલી જગ્યા બાસી તો સાબાશી શરણાઈ સ વી ખાલી જગ્યા સ તો એમાં આવશે શરણાઈ વિશેષ બાળકો તમને સમજ પડીને કાવ્ય પંક્તિમાં શબ્દ સમજૂતીમાં અને ભાષા સજ્જતામાં તો હવે તમારે કાવ્ય પંક્તિ એક વખત લખી અને મોડે કરવાની છે